નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે રાજપીપળા ખાતે કવિ શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઉજવણી કરાઈ. રાજપીપળા કોમર્સ કોલેજ અને આર્ટ્સ સાયન્સ કોલેજમાં બે વ્યાખ્યાનના કાર્યક્રમો યોજાયા. રાજપીપળા ખાતે સાહિત્યકાર ઉમાશંકર જોશીની ઉત્તમ રચનાઓનું પઠન, સાહિત્યિક સફર, સર્જનયાત્રા અને પ્રતિષ્ઠિત કૃતિઓની પ્રસ્તુતિ વિદ્યાર્થીઓ સમક્ષ કરી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર ગુજરાતમાં 75 વ્યાખ્યાન કાવ્યપાઠના કાર્યક્રમોનું આયોજન. કવિ ઉમાશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા નર્મદા સાહિત્ય સંગમ અને શ્રી MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે તેમના જીવન કવન સાહિત્યિક ગોષ્ઠી વ્યાખ્યાનો યોજીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના માર્ગદર્શન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ ગાંધીયુગના મુખ્ય કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક ઉમાશંકર જોશીના જીવન કવન અને તેમના સાહિત્ય વિશે જાણે તે માટે આ વ્યાખ્યાન યોજાયું હતું. આ પ્રસંગે કવિ, જાણીતા વિજ્ઞાન લેખક તેમજ સાહિત્ય સંગમ નર્મદાના પ્રમુખ અને સંયોજક શ્રી દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી ઉમાશંકર જોશીના સાહિત્યનું અધ્યયન કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો અને નર્મદા સાહિત્ય સંગમના સદસ્યોએ પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને ઉમાશંકર જોશીની સાહિત્યિક સફર, સર્જનયાત્રા અને પ્રતિષ્ઠિત કૃતિઓની પ્રસ્તુતિ વિદ્યાર્થીઓ સમક્ષ કરી હતી. RM કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે વક્તા તરીકે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નેત્રંગના અધ્યક્ષ પ્રાધ્યાપક ડૉક્ટર જશવંતસિંહ રાઠોડ અને રાજપીપળાના કવિ શ્રી નગીનભાઈ વણકરે પણ ઉમાશંકર જોશીના અનેકવિધ અદ્ભુત કૃતિઓ, વાર્તાઓની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. નગીનભાઈ વણકરે ઉમાશંકર જોશીના જીવન કવન વિશે વ્યાખ્યાન આપી તેમનો સુપેરે પરિચય કરાવ્યો હતો, જ્યારે ડૉક્ટર જશવંતસિંહ રાઠોડે ઉમાશંકરની વાર્તા સાહિત્ય વિશે રસપ્રદ વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા હતા. રિપોર્ટ દીપક જગતાપ, રાજપીપળા.